नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स डिपार्टमेंट में हूँ गोपी राठौर, आप सर्व नो हार्दिक स्वागत करू छू। अपने धोरण 11 की अंदर एसपीसीसी विषय जे छे नो अभ्यास करावी रही छू, એટલે આપને એના વિષયથી આજે શું માહિતગાર કરવા માટે નો એક અમારો પ્રયાસ છે। હવે અત્યાર સુધી તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા હશો કે પત્રો છે, અથવા તો અત્યાર સુધી આપણે ધંધાકીય કોઈ બાબત છે એનાથી પરિચિત થયા નથી। હવે જે આપણે કોમર્સની અંદર ખાસ વાણિજ્યની અંદર જે કાંઈ ભણવાનું છે, ક્યાંકને ક્યાંક ધંધાને લગતું છે, ક્યાંકને ક્યાંક વેપારને લગતું છે, તો આજે મારે તમારી સાથે થોડી કોમર્સ રિલેટેડ વાતો કરવી છે, થોડીક આપણા વિષયને અનુરૂપ વાતો કરવી છે। આપણો વિષય શું છે એ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય એ માટેનો આજનો આ વિડીયો લેક્ચર બનાવવામાં આવેલો છે। સર્વપ્રથમ કોમર્સ એટલે શું, તો કે કોમર્સનો મતલબ થાય છે વાણિજ્ય। તમને કોઈ એમ પૂછે દસમા ધોરણ પછી આપણે 3 થી 4 લાઈન જનરલી આપણે સિલેક્ટ કરતા હોય, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, ડિપ્લોમા અથવા આઈટીઆઈ, કે ઘણા બધા ભાગ પડી જતા, એમાંય જ્યારે કોમર્સની વાત આવે તમને એમ પૂછે કોમર્સ શા માટે, કે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે મને ગણિત ગમે ને એટલા માટે હું કોમર્સમાં આવું છું, પણ ખરેખર ગણિતને ને કોમર્સને કાંઈ લાગે વળગતું નથી। કોમર્સનો અર્થ થાય છે વાણિજ્ય। વાણિજ્ય એટલે વાણિજ્ય પ્રવાહ, કોમર્સ શાખાને એવું કહેવામાં આવે છે કે વાણિજ્ય પ્રવાહમાં તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો। વાણિજ્ય પ્રવાહનો અર્થ થાય છે વાણિજ્ય એટલે ધંધાની સહાયક સેવાઓ। તમને કોઈ કોમર્સનો મિનિંગ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે કોમર્સમાં આપણે સેના રિલેટેડ ભણીએ છીએ, જે કાંઈ વિષયો આવશે એ ક્યાંક ને ક્યાંક વાણિજ્યને એટલે કે ધંધાને અસર કરતા હશે। હવે તમારે શું કરવાનું છે, તો તમારી માટે આ બધી વસ્તુઓ નવી છે, એટલે તમારે તમારો ધંધો છે, તમારો વેપાર છે, તમારી કંપની છે એવું બનીને વિચારવું પડશે, ત્યારે આ બધા વિષયો તમારી માટે સહેલા થઈ જશે। જો તમે વિદ્યાર્થી તરીકે ભણશો તો તમને થોડુંક અઘરું લાગશે, પરંતુ જો તમે એમ વિચારશો કે હું આ ધંધાનો માલિક છું, મારે અહીંયા શું કરવું જોઈએ, બસ એ જ દ્રષ્ટિએ તમે પોતાની જાતને મૂકી અને ભણો ને, એટલે તમને આખે આખું કોમર્સ જે છે એ સરળતાથી સમજાય જાય, કારણ કે આ માત્ર ભણવાની વસ્તુ નથી, ક્યાંક ને ક્યાંક તમારા રોજિંદા જીવનની અંદર પણ કામ લાગવાની છે। આ બધી વસ્તુઓ જે છે એ તમે તમારા મમ્મી પપ્પાની સાથે, એટલે પપ્પા કદાચ કોઈ બિઝનેસ કરતા હોય તો એમાં પણ તમે આ વસ્તુઓનો પ્રેક્ટિકલ નોલેજનો ઉપયોગ કરી શકો છો। તમને ખ્યાલ છે કે ગણતરીઓ તો હોય જ, કોમર્સની લાઈન આવે એટલે ગણતરીઓની વાત હોય, હિસાબોની વાત હોય, પણ ક્યાંક ને ક્યાંક જે શૈલીઓ છે, ધંધા માટેના વિચારો, ધંધા માટેના નીતિ નિયમો, એ બધાની આવશ્યકતા હોય છે। આજે આપણે વાણિજ્ય વિશે જોયું, હવે તમને કોઈ પણ એમ પૂછે તમે કોમર્સમાં છો, કોમર્સમાં શું ભણવાનું આવે, અથવા તમે સેના વિશે ભણો છો, તો તમારે ગર્વથી કહેવાનું કે ધંધાની સહાયક સેવાઓ એટલે કે વાણિજ્ય શાખાની અંદર આપણે પ્રવેશ મેળવેલો છે। ત્યારબાદ આપણો વિષય છે એસપીસીસી, એનું આખું નામ છે સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ, જેનું ગુજરાતી થાય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ। વાણિજ્ય પત્ર વ્યવહાર અને કોમર્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ
કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ જે છે એ આ વિષયનું નામ પહેલા તો તમે આ વિષયના નામથી પરિચિત હોવા જોઈએ તમને જેટલું અઘરું એનું નામ લાગે છે ને એટલો જ સહેલો વિષય છે મારી દ્રષ્ટિએ તમે જોવામાં મહેનત કરો તો સ્કોર લાવી શકો એવો આ વિષય છે ખૂબ ટ્રિકી છે આના પ્રશ્નોના જવાબ જે છે એ માત્ર તમે ખાલી એટલું વિચારી લો ને કે આની જગ્યાએ હું હોય તો શું કરું એટલે તમને બધા પ્રશ્નોનો જવાબ મળી જાય ઘણી બધી બાબત એવી છે કે જેની અંદર તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરી શકો છો હવે તમે એક શબ્દ તો સંભળાઈ ગયો કે પત્ર વ્યવહાર તમને આ પત્ર વ્યવહારમાં શું ભણવાનું હોય બે ભાગમાં આપણા છે ને ડિવાઈડ કરી દીધું છે આપણો જે આ વિષય છે એ પણ બે ભાગની અંદર વહેંચાયેલો છે એક ભાગ છે વાણિજ્ય પત્ર વ્યવહારનો છે બીજો ભાગ છે સેક્રેટરિયલ પ્રેક્ટિસનો છે બંને ભાગ શું કહેવા માંગે છે એની હું તમને ખાલી એક આછેરો ખ્યાલ છે મારે તમને આજે આપવાનો છે કે વાણિજ્ય પત્ર વ્યવહાર જે છે તમે પત્ર વ્યવહાર એવો શબ્દ સાંભળેલો છે તમે દસમા ધોરણમાં પણ પત્રો લખી ગયા હશો ગુજરાતી ભાષામાં આવતા હતા પત્રો પછી તમે ઇંગ્લિશમાં પણ લેટર રાઇટિંગ કરી ગયા છો પત્ર શું છે એનો તમને ખ્યાલ છે કે કંઈક સરનામું હોય અંદર કંઈક લખાણ હોય નીચે સહી હોય એટલે પત્ર પણ એ પત્ર વ્યવહારનું મહત્વ આપણા વિષયમાં ક્યાં છે આપણા વાણિજ્યમાં ક્યાં છે આપણા ધંધામાં કારણ કે આપણે જે જોવાનું છે ને વાણિજ્ય પત્ર વ્યવહાર છે ધંધામાં પત્ર વ્યવહાર જ્યારે થાય છે ત્યારે અલગ અલગ રીતથી થાય છે એના વિશેની આ પુસ્તકની અંદર માહિતી આપવામાં આવેલી છે શા માટે વાણિજ્ય પત્ર વ્યવહાર જરૂરી છે શા માટે હવે ઈમેલનો જમાનો છે ઈમેલ છે ને એ પણ પત્રમાં જ આવે આપણે વોટ્સઅપ કરીએ છીએ ને એ પણ પત્રમાં જ આવે પણ એની લખાણ એની શૈલી એની વિવિધતા કયા બ્લોકની અંદર લખવું કેવી શૈલીમાં લખવું કઈ રીતે લખવું એની શિષ્ટતા શું છે આ બધી જ વસ્તુઓનો સમાવેશ વાણિજ્ય પત્ર વ્યવહારમાં થાય છે તમને લાગતી સાવ ક્ષુલ્લક બાબત ક્ષુલ્લક એટલે કે હાવ ઝીણી બાબત તમને પહેલે આ આવું તો થોડું ને આપણે કંઈ કહેવાનું હોય પણ આવી ઝીણી ઝીણી બાબતને ધ્યાનમાં લઈ અને આપણો ધંધો છે એની પ્રેસ્ટીજમાં અથવા એની આબરૂમાં વધારો થાય છે આપણા ધંધાની શાખમાં ક્યાંક ને ક્યાંક એના લીધે વધારો થાય છે આપણે આજે જે જોવાનું છે એની અંદર જો આપણે વાત કરીએ તો પત્ર વ્યવહારમાં એની લખાણની શૈલી તો છે જ કઈ શૈલીથી લખવું કઈ રીતે લખવું કેવા પ્રકારના કાગળનો ઉપયોગ કરવો કારણ કે કાગળ છે ને એ પણ ધંધામાં તમારો જ્યારે પત્ર સામેવાળા વ્યક્તિના હાથમાં જાય ને એટલે તમારી આખી પેઢીનું જે કાંઈ અથવા તમારી કંપની છે ને એ કંપનીની એમાં ઇમ્પ્રેશન છુપાયેલી હોય છે પત્ર વ્યવહાર મહત્વ શા માટે ધરાવે છે કારણ કે માહિતીની આપ લે કરવા માટે અથવા કોઈ એવો વિચાર છે જે બીજાના મગજમાં આપણે નાખવો છે માહિતી સંચાર તો માહિતી સંચાર છે એ પણ પત્ર વ્યવહારનો એક ભાગ છે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જે છે અસર કરતી હોય છે કાગળ કેવું લેવું એની ઘડી કેવી રીતે વાળવી કયું પરપીડિયું લેવું પરપીડિયું એટલે કવર કવર કયું લેવું કઈ પદ્ધતિથી લખાણ લખવું એ પણ અહીંયા તમને આ વિષયની અંદર તમને એની માહિતી આપવામાં આવશે સાથે જ પત્રનું લખાણ છે એની વચ્ચેનો ગેપ કેટલો રાખવો સ્પેસ અંતર કેટલું રાખવું કેવી પદ્ધતિથી શરૂઆત કરવી કેવી રીતે ઉદબોધન કરવું કારણ કે ઘણી વખત આપણે પત્ર લખતા હોય તો મોટા ભાગે આપણે માનવીય લખતા હોય અત્યાર સુધી આપણે મોટા ભાગે રજા જથ્થી એક જ લખી રજા જથ્થીમાં આદરણીય ગુરુજી અથવા તો માનવીય શિક્ષક શ્રી આના સિવાય આપણે કંઈ નથી પણ આપણે જ્યારે ધંધાની ભાષામાં વાત કરીએ છીએ વાણિજ્યની ભાષામાં વાત કરીએ છીએ ત્યારે પત્ર વ્યવહારના ઉદબોધન છે ને એ પણ અગત્યના હોય છે કે ક્યાં તમારે એને માનવીય કહેવું ક્યાં તમારે એને આદર આપવો ક્યાં એને તમારે સન્માન આપવું ક્યાં એને શ્રીમાન કહેવું
बने त्यां सुधी ए शैली थी हूँ तमने भणावानो प्रयत्न करीश के क्यांक ने क्यांक ए तमने स्पर्शती बाबत होय, क्यांक ने क्यांक ए तमने लगती बाबत होय के जेनाथी तमे खूब सारी रीते समझी शको। हवे पत्र व्यवहार जे छे ए अलग अलग रीते करवामां आवे छे। घणी बधी संस्थाओ ने स्थानिक स्वराज की संस्थाओ ने पत्र व्यवहार करवामां आवता होय छे। क्यारे आपणे धंधार्थी छीए तो माल मंगावा माटे पहेलाना जमानामां ज्यारे टेलिफोन न हता ए वखते अने टेलिफोन होय तो पण पत्रो छे ए मोटा भागे लेखित पुरावा छे अथवा लेखित दस्तावेज छे। क्यारे केवुं थयुं सरत चूकथी कोई वस्तु भूलाई गई अथवा आपणे मालनो ऑर्डर आपी दीधो छे अने एने मोकल्यो नथी, आपणे एम कहीए छीए कि मैं मालनो ऑर्डर आप्यो हतो पण तमने मोकल्यो नथी, એટલે તમને એમ પૂછે પુરાવો શું કે તમે ઓર્ડર આપ્યો એનો, ત્યારે આપણે આપણી પાસે પત્ર હોય તો એ પુરાવો દેખાડી શકીએ। ઘણી વખત ઉઘરાણી બાકી રહેતી હોય, કોઈની પાસેથી નાણાં આપણે લેવાના બાકી રહેતા હોય તો એ વખતે જો કોઈ કાયદાકીય પ્રક્રિયાઓ થાય તો આ પત્રો જે છે ભલે તમે અત્યારે ઈમેલ કરતા પણ એ ઈમેલ પણ તમારે ક્યાંક ને ક્યાંક જરૂરી છે। આ પત્રો જે છે એક લેખિત પુરાવા છે, લેખિત દસ્તાવેજ છે અને વાણિજ્યની અંદર ઘણા બધા પ્રકારના પત્રો છે લખવામાં આવે છે। એ પત્રોની અંદર જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઓર્ડર આપતા માલનો ઓર્ડર આપતા પત્ર હોય છે, સાથે સાથે ક્યારેક તમને વિલંબિત ચૂકવણી નાણાંની થાય અથવા ક્યારેક રૂપિયા મોડા ચૂકવવાના હોય તો એની પણ જે પત્ર વ્યવહાર છે એની અંદર નોંધ કરવામાં આવે છે। સાથે જો તમને માલ મોકલેલો છે અને પછી એ કદાચ એને ફેર આવી ગયો છે, કોઈ માલમાં ફેરફાર હોય તો એની પણ પત્ર વ્યવહારમાં નોંધ કરવામાં આવે છે। સાથે દાવા અરજીઓ હોય છે, ઓર્ડર કેન્સલ કરતા પત્રો હોય છે, ઓર્ડરની જાણકારી મંગાવતા પત્રો હોય છે, આવા ઘણા બધા પ્રકારના પત્રો કે જે ક્યાંક ને ક્યાંક આપણને કામ આપે છે, એ ધંધો હોય, એ કંપની હોય કે કંઈ પણ હોય। હવે તમને એમ થાય કે આપણે તો વળી ક્યાં કંપની ખોલવી હતી, તમે ઇવન બાલાજીનું નાનું પેકેટ જે વેફરનું ખાવ છો ને એ પણ એક કંપની છે, એમાં પણ એ જ પદ્ધતિથી કામગીરી કરવામાં આવે છે। એટલે આ જે વિષય છે એ તમારા ધંધા માટે તો છે જ પણ તમારા રોજબરોજના જીવન માટે પણ એટલો જ અગત્યનો છે અને આ પત્ર વ્યવહાર છે જે તમને તમારા જીવનની અંદર ઘણી બધી બાબતોને સ્પર્શતો હશે। હવે આપણે આ વિષયની વાત કરીએ તો વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર તમારે 8 ચેપ્ટર છે એ ભણવાના આવશે। બે ભાગમાં મેં તમને કીધું હોય કે આપણા પુસ્તકને વેચવામાં આવ્યું છે, એમાં એક છે વાણિજ્ય પત્ર વ્યવહાર, બીજો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ,
સારી રીતે સમજી
મહત્વના પ્રશ્નો છે ની પ્રશ્ન બેંક પણ આપણે તૈયાર કરતા રહેશું, સાથે મોટા પ્રશ્નો કેવી રીતે લખવા, એના મુદ્દાઓ કેવી રીતે યાદ રાખવા, ત્યારબાદ પત્રો જો પરીક્ષામાં પૂછાય તો પત્રો કેવી રીતે લખવા, એનું મથાળું એ પત્રને બાંધવો કેવી રીતે, આ બધી જ વસ્તુઓનું જ્ઞાન જે છે તમને અહીંયાથી મળવાનું છે. ટૂંકમાં એક વિષય તમે ખાસ યાદ રાખજો કે તમારે વિદ્યાર્થી તરીકે નહીં, તમે ધંધાર્થી છો, તમારો પોતાનો ધંધો છે, બસ એ જ રીતે તમારે અભ્યાસ કરવાનો છે. એટલે તમને આ વિષય છે એ ખૂબ સરળ બની જશે. એટલે